नमस्कार एंड वेलकम टू मातृवादी बेजन्स फर्स्ट फ्राइडे विथ केडी लाइव फरीथी तमारुं स्वागत करूं छुं। आपणी पासे नवी गुजराती लेटेस्ट गुजराती अने सुपरहिट गुजराती मूवीनी टीम आपणी पासे अत्यारे छे, जे फिल्मनुं नाम छे मस्तीनी पाठशाला। एटले साहेब हवे गामनी शाळा बंध, રમ્યા નહીં તો શું કરીએ? નિશાળ તો બંધ થઈ ગઈ ને। મારે રમવા નહીં, નિશાળે જવું છે। ઘરે તો લેસન થાય મમ્મી, ભણવા તો નિશાળે જ જવું પડે। ભણવું છે યાર, ભણવું છે, સ્થિતિ સામે લડવું છે। ભણવું છે યાર, ભણવું છે। તમે જ આ છોકરાઓને ભણાવો તો। બે વાક્ય બોલું છું ને, આપ ચડી જાયશે એટલે। સરપંચ કાકા, તમે જ અમને ભણાવો ને। અલા પણ હું ક્યાં ગ્રેજ્યુએટ છું? ગ્રેજ્યુએટ નથી તો એ સરપંચ બની ગયા? લાગે છે પહેલા જ દિવસે રજા। હવે તો એક જ વ્યક્તિ છે જે અમને ભણાવે। જો તું મારી આ રીતે હેલ્પ ના કરતો તો ખબર નહીં હું કઈ રીતે એક્સ સ્ટુડન્ટ તરીકે બીએડ કરી શકતી। બા નહીં માને, મનાવવા પડશે। તો તમે મનાવો। અમારા ઘરની વહુ દીકરીઓ ઘરની બહાર પગ ના મૂકે। છોકરાઓના ભવિષ્યનો સવાલ છે સંતોકબા। આ વાત નહીં આ પૂરો મૂકો સરપંચ। મારું ખાનદાન, મારી ઇજ્જત જાણે કોઈ રાજાનું રજવાડું હોય। તમારી પણ એક્ઝામ આવશે ને, તમારી તૈયારી થઈ ગઈ? સરદાર પટેલે કહ્યું છે કે આપણે આપણી નબળાઈઓ સામે લડવાનું છે। આઈ હોપ ધી સ્ટુડન્ટ્સ વિલ બી ટોપર ઇન ધર લાઈફ્સ। અને એમના ડિરેક્ટર સુનિલ વાઘેલા આપણી પાસે છે અત્યારે અવેલેબલ, અને એમની સાથે ચર્ચા કરીશું। અને પ્રોડ્યુસર વિપુલ શાહના સન જયેશ શાહ પણ આપણી પાસે અહીંયા અવેલેબલ છે। અને એ સિવાય મસ્તીની પાઠશાળાની બાર ટીમ, જે કહેવાય કે બહુ સુપરસ્ટાર કહેવાય અમારા માટે, એ પણ અહીંયા છે। તો સૌથી પહેલાં હું કોને બોલો હું બી કન્ફ્યુઝનમાં છું, પણ પહેલાં આપણા ડાયરેક્ટર સાહેબને બોલીએ સર। સર વેલકમ સર। સર ક્યાંય પણ આપણે જોડાયા છે એટલે આમાં જો ઘણા પ્રશ્નો આવી ગયા મારા તો તમે કહી શકો। ક્લાસમાં તોફાન ઓછા થઈ જાય ને એટલે અત્યારે આ લોકો વિચારતા કહેતા હતા અમને બોલાઈશું, મને બોલાય ને સાહેબને બોલાવી લીધા। પણ સાથે સાથે હું વેલકમ કરીશ જયભાઈને બી, પ્લીઝ સર તમે બી સાથે આવી જાય। ખુરશી કેટલી બચી? ત્રણ, આઠ ખુરશી છે અને આઠ જ જણા છે ને આપણે? આ તો આવી જાવ તમે બધા છોકરાઓ, આ બધા સુપરસ્ટાર છે। અચ્છા આ કે મને કેમ ના લીધી? પણ તારે આવું તો તું આવી શકે છે અહીંયા સાઈડમાં કંઈક, ઇટ્સ ઓકે સર। સૌથી પહેલાં તો કેવું લાગી રહ્યું છે સર અમારા શોમાં આવીને? સર આમ જનરલી બધા એવું જ કે બહુ મજા આવી, બહુ મજા આવી, પણ ખરેખર મજા આવી દાદા ખરેખર। ફિલ્મ રિલીઝ થયા પછી
બહુ જ શોઝ ને બધું અને લગભગ પ્રમોશન્સ ને એના કારણે આખી ટીમ બહુ જ બિઝી હતી અને લાઈક આવી રીતે ક્યાંય અમે આવો શો કે આવી રીતે કંઈ એટેન્ડ કરેલું નથી રાઈટ સર અને ફર્સ્ટ ટાઈમ તમારું ઇન્વિટેશન આવ્યું અને અમને બધાને ખૂબ મજા પડી કે ના થેન્ક યુ વેરી મચ તમે સર ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને વિશ્વાસ મૂક્યો અમારા પર કે તો મજા આવશે ના ના આટલું સરસ કામ કરો છો તો મજા જ પડે ને કેડીબી માટે એકવાર જોરદાર તાળીઓ અરે ભાઈ આપણે કાપતા ના યાર ગઈ વખતે આવું બોલે તો કાપી નાખી હતી અમને રાખજો યાર ના એટલે ખરેખર કોઈ ફિલ્મ જોવી અને અલગ વિષયની ફિલ્મ છે એવું વિચારી અને એ ટીમને આવી રીતે તમે પ્રોત્સાહિત કરવા અને એમને મળવા માટે તમે અહીંયા આમંત્રિત કરો એ જ મોટી વાત છે એટલે તમને થેન્ક યુ વેરી મચ સર ફિલ્મનું નામ કઈ રીતના તમે વિચાર્યું આવું કે ભાઈ પાઠશાળા તો કદાચ ઓકે કોઈ એવું વિચારે કે આ ભણવાની વાતો હશે પણ મસ્તીની પાઠશાળા આવી ગયું એટલે બહુ અલગ થઈ ગયો સબ્જેક્ટ એક નાનકડી એટલે એકચ્યુઅલી આમ ફિલ્મનું પેલું અત્યારે ઓટીટીમાં એવું હોય છે ને ટ્રેવિયા લાઈક એવું જ કહેવાય આ વાત ફિલ્મનું નામ અમને ઘણા બધા નામ વિચાર્યા હતા બે ત્રણ નામ એવા પણ હતા કે જે કોઈએ રજીસ્ટર કર્યા હોય જેથી કરીને આપણને મળે મળે એટલે લગભગ શૂટિંગના લગભગ પાંચમા કે છઠ્ઠા દિવસે ત્યાં સુધી રોજ અમારા પ્રોડ્યુસર વિપુલ શાહ અને અમારા આરતીબેન આરતી મણિયાર અમે હું શૂટિંગ કરતો હોઉં એ લોકો નામ વિચારતા હોય કે નામ શું રાખીશું ચાલુ કરી દીધું શૂટિંગ શૂટિંગ શરૂ કરી દીધું ઓકે પ્રોડક્શન નંબરની રીતે શૂટિંગ શરૂ કરી દીધું હતું રાઈટ પણ અમારી એટલે રાધર આપણી ફિલ્મમાં ત્યાંના બાળકો પણ હતા આ આઠ બાળકો એ સિવાય નવસર્જનના બીજા બાળકો અને બીજા લગભગ છ થી સાત બાળકો અમે જે ગામમાં શૂટ કરતા હતા એ ગામના બાળકો પણ હતા કેમ કે ફિલ્મનો વિષય એવો હતો કે 30 ની સંખ્યા ના હોય એટલે સ્કૂલ મર્જ થાય તો 22 બાળકો આપણે સ્ક્રિપ્ટમાં જરૂરિયાત હતા અને અમે 22 બાળકો બતાવ્યા છે ના ઓબ્વિયસલી તો એ બાકીના બાળકો એ ગામના હતા હવે જે દરમિયાન એ ગામના બાળકો આપણી સાથે શૂટ ના કરતા હોય એ દરમિયાન વિપુલ ભાઈ એમની સાથે બેસતા આરતી દીદી એમની સાથે ઇન્ટરેક્શન કરતા અને એમની સાથે બધી અલગ મલગની ઘણી બધી વાતો કરતા કેમ કે એ લોકો તો ગામના જ છોકરાઓ હતા જે લોકોને આપણી જે ફેસિલિટીઝ મળે છે એ ફેસિલિટીઝ નથી મળતી અને આપણો વિષય એક વિચાર તો હોય ને એક ચિંતા પણ હોય કે આ વિષય આપણે બાળકો માટે બનાવીએ છીએ એ પહોંચશે કેટલો પહોંચશે અને ખરેખર આ ગામની પરિસ્થિતિમાં શું છે તો એ બધી વાતો કરવા માટે આરતીબેન અને વિપુલભાઈ એ લોકો ચર્ચા કરતા એમાં એકવાર નામની ચર્ચા કરી બરાબર તો બધા બહુ બધા નામ આપ્યા કે આટલા 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 નામ તો એમાં એક સૂરે એક ગામના બાળકો એવું કીધું હતું કે મસ્તીની પાઠશાળા નામ રાખો બહુ સુપર એમને પણ પછી એ વખતે પછી અમારી સાથે શેર કર્યું કે મસ્તીની પાઠશાળા તો આ બાળકોએ પણ એક સૂરે કીધું કે પરફેક્ટ જયભાઈ તમે એકચ્યુઅલી પ્રોડ્યુસર છો પૈસા તમે જ ખર્ચ્યા છે પણ મારે ખાલી પૂછ્યું હતું કે મૂવી બનાવવાનો વધારે ખર્ચો છે એટલે સર પણ પ્રોડક્શન હાઉસ તો ઘર તો તમારું જ છે તો સૌથી વધારે મૂવી બનાવવા ખર્ચો થયો કે આ લોકોને હાચવવા નાસ્તો કરાવવા માટે ના સર એવું નથી મૂવી બનાવવામાં બી ખર્ચો થયો છે બધાને સાચવ્યા છે બી એટલા અમારા સાઈડ પર એટલું બધું ખાવાનું આવતું હતું નાસ્તો આવતો હતો અને બધા બહુ મજા કરતા હતા મને વિજયભાઈ પોસ્ટ જોઉં ને તો મને આમ થતું હતું મેં મિસ કર્યું ખાવામાં તો થાકી જતો હતા લોકો એટલે મારા ઘરમાં હજી બી મને છોકરો જ ગણે છે તો રાત્રે એમના માટે સ્પેશિયલ આઈટમ હોય એમને મજા પડે એવું આરતી દીદી બહુ જ એમને કેર કરતા હતા અને વિપુલ ભાઈ આખો દિવસ આપણે છોકરાઓ માટે આ કરી આપણે છોકરાઓ માટે આ કરી આપણે છોકરાઓ માટે આ કરી આપણે છોકરાઓ એટલે એમના માટે અલગ અમે નાસ્તો એમને ગમે એવું બધું લગભગ છોકરાઓ જૈન છે તો એમના માટે પણ અલગ વ્યવસ્થા હતી રાઈટ રાઈટ તો એક વખત બધાનું નામ આપણે જાણી લઈએ અને શું ક્યાંય કઈ સ્કૂલમાં ભણ્યો છો અને શું રોલ હતો ચાલુ કરો અલીસા તો બધા ઇન્સ્ટા પર બી છે ને હા આમાંથી ઘણા બધા જોઈએ ઇન્સ્ટા પર એને ફોલો કરજો ભાઈ એમાં શું નામ હતું અને કઈ સ્કૂલમાં છે મારું નામ અલીશા છે મૂવીમાં મારું નામ જેણી હતું
અને હું ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન માં ભણું છું, 5th સ્ટાન્ડર્ડ માં છું. વાવ, જોરદાર. મારું નામ ન્યારી છે. હું આ મૂવીમાં મયુરી છું અને હું કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7th સ્ટાન્ડર્ડમાં છું. મારું નામ વીરા છે. હું મૂવીમાં ટીની છું અને હું નિર્માણ હાઈસ્કૂલ વસ્ત્રાપુરમાં 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું. મારું નામ અંશ હતું ને પિક્ચરમાં મારું નામ હતું કાનો ને હું નિર્માણ હાઈસ્કૂલમાં ભણું છું 7th સ્ટાન્ડર્ડમાં. મારું નામ વત્સલ છે અને મારું મૂવીના નામ રોહન છે અને હું નૌકાર પબ્લિક સ્કૂલમાં ભણું છું, સ્ટાન્ડર્ડ 9th. મારું નામ પ્રાંશુ શાહ છે. મૂવીમાં હું તમને મુન્નાના રોલ તરીકે જોવા મળીશ. હું અમૃત જ્યોતિ સ્કૂલમાં ભણું છું અને હું 8th સ્ટાન્ડર્ડમાં છું. મારું નામ લવ્ય શાહ છે. મેં મૂવીમાં લાલુ તરીકે રોલ કર્યો છે. હું નિર્માણ હાઈસ્કૂલ પંચવટીમાં ભણું છું અને હું 9th સ્ટાન્ડર્ડમાં છું. મારું નામ દિયા કોટક છે. હું 9th સ્ટેન્ડર્ડમાં ભણું છું. આમાં આ મૂવીમાં મારો રોલ સાક્ષી નામનો હતો અને હું નિર્માણ હાઈસ્કૂલ પંચવટીમાં છું. બહુ સરસ, બહુ સરસ. સર, સંસ્થા વિશે કંઈ કહેશો? આજે નિર્માણ સંસ્થા જે છે, નવસર્જન એ બાળકોની કલા સંસ્થા છે અને એના સ્થાપક હતા ચંદ્રકાંત ઠક્કર મે અને આરતી મણિયાર, જે આરતીબેન અહીંયા હાજર છે. લગભગ એવું કહી શકાય કે 45 વર્ષથી માત્ર બાળકોની જ કલા સંસ્થા છે, બાળકોને જ તૈયાર કરે છે. અને એટલે એવું કહેવાય કે હું સ્કૂલમાં હતો 6th સ્ટાન્ડર્ડમાં ત્યારે પણ એમની એક કોમ્પિટિશન ચાલતી હતી શૈશવના નામે, તો હું સ્કૂલમાંથી નાટક પરફોર્મ કરવા આવેલો અને નવસર્જન સાથે હું પણ નાનપણથી જોડાયેલો એમ. એટલે અત્યારે જેટલા લોકો અત્યારે એ યંગ એજના છે અથવા તો મારી એજના છે, એ લોકો ક્યાંક ને ક્યાંક એ લોકો નવસર્જનમાં તૈયાર થયેલા રહે છે, રાઈટ? અને એમણે બાળકો અને નવસર્જનનો મુખ્ય હેતુ કે પર્સનાલિટી ડેવલપ થાય બાળકોની, રાઈટ, પરફોર્મન્સ એમનું સરસ થાય, એ બધાની સાથે ખાસ વાત ભણવાનું ડિસ્ટર્બ ના થવું જોઈએ એવું આરતીબેનનો પહેલો છે કે ભણવાનું ડિસ્ટર્બ ના થવું, રિયલી ગ્રેટ. અને એની સાથે ફિલ્મ કરો, નાટક કરો, સિરિયલ કરો, એડ ફિલ્મ કરો, જે કરવું હોય તે કરો, પણ ભણવાનું તો રાખો, ભણવાનું ડિસ્ટર્બ ના થવું જોઈએ. અને જે વખતે જેનું ભણવાનું ડિસ્ટર્બ થયું હોય એને પૂછી જુઓ કે કોનું થયું છે. એટલે કોઈનું ભી થયું હોય તો પછી આરતી દીદી સામે નહીં જવાનું એમ. સર, કેટલા દિવસ ચાલ્યું હતું આ મૂવીનું શૂટિંગ? મૂવીનું શૂટિંગ અમે લગભગ 16 કે 17 દિવસ જેવું કર્યું અને સોંગ સાથે 18 દિવસ. ઓકે. અને બધા દિવસોમાં બાળકો ત્યાં જ હાજર હતા, આરતીબેન પણ ત્યાં હાજર હતા. અને નવસર્જનની બીજી એક શું કહેવાય એને કે એક સરસ વાત એવી છે કે અહીંયા પણ ઘણા બધા વાલીઓ બેઠા જ છે. કોઈ પણ વાલી કોઈ પણ બાળકને ગમે એટલા દિવસ આરતી દીદી સાથે મોકલવા તૈયાર હોય, કોઈ વાલી સાથે ના, કોઈ વાલી સાથે ના, બધાને વિશ્વાસ હોય કે મારું બાળક સરસ જમશે, કદાચ ઘર કરતા વધારે સારું જમશે. ઘરે નાટક હોય ત્યાં નહીં હોય, ત્યાં તો પછી બધું સિસ્ટમ પ્રમાણે. હા, કારણ કે ઘણી વખત શૂટિંગમાં એવું થતું હોય, અમે હિન્દી ફિલ્મો બધામાં હોય છે કે ભાઈ છોકરાઓની સાથે એમના મમ્મી પપ્પા આજુબાજુવાળા બધા જતા હોય, પેલું કે આના કરતા આમનો ખર્ચો વધી જાય. એટલે આ એક સિસ્ટમ બી બરાબર જ છે કે એટલીસ્ટ ગામવાળાનો સપોર્ટ કેવો હતો જ્યાં શૂટિંગ થયું અને કયા ગામમાં કર્યું? અમે ઉંટડિયા મહાદેવ પાસે 5 કિલોમીટર દૂર એક ગામ છે પુનાદરા ગામ, જ્યાં અમે શૂટ કર્યું છે. ગામવાળાનો સપોર્ટ તો એટલે અનબિલીવેબલ. એ લોકો કોઈ પણ ઘરમાં અમે જતા રહીએ ને
તો ઉપરથી હું પૂછે બેસો જમશો અને બધું આખું ગામ અમારા માટે ખુલ્લું હતું, આખું જ ગામ. અને કોઈ પણ ખૂણામાં અમે આખું ગામ શૂટ કર્યું છે, કોઈ પણ ખૂણામાં કર્યું છે. આ બાળકો લગભગ કોઈ પણ ઘરમાં જઈને ત્યાંના બા કે દાદા બેઠા હોય તેમની સાથે વાતો કરતા, એટલા બધા એકદમ ગામના થઈ ગયા, ક્લોઝ થઈ ગયા, ક્લોઝ થઈ ગયા. ટોપિક રિલેટેડ તમને કઈ તું આમ ટેન્શન કે યાર એજ્યુકેશન પર બનાવું છું કે પ્રોબ્લેમ ના થાય, કોઈ ઓપોઝ છે કશું એવું કઈ? એવી ચિંતા ઓછી હતી એટલા માટે કે આ વિષય અત્યારે રીસન્ટ છે એ વાત સાચી. લગભગ રોજ પેપરમાં એવું આવે છે કે ઓલ્ટરનેટ કે આટલી શાળાઓ મર્જ કરી, આટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે, આટલી શાળાઓ બંધ થશે. તો આમ રીસન્ટ ટોપિક કહેવાય, પણ અમને એવી ચિંતા એટલા માટે નહોતી કે વિષય રીસન્ટ છે એટલે એ આપણો પ્લસ પોઈન્ટ પણ હતો. અને બીજું કે આપણે તો આપણો પ્રશ્ન બતાવવો હતો, આપણે સરકાર વિરુદ્ધ નહીં કે કોઈ પણ સંસ્થા વિરુદ્ધ નહીં, કોઈ વિરુદ્ધ કોઈ વિષય આપણો હતો નહીં, આપણો પોઝિટિવ વિષય જ હતો કે આપણે આપણા જ પ્રશ્નનું સોલ્યુશન, આપણા ગામમાં આપણી શાળામાં આ પ્રશ્ન થયો છે એનું સોલ્યુશન કેવી રીતે કરીશું, અને આ બાળકોનો જે ભણવાનું ચિંતા છે એને આપણે પૂરી કેવી રીતે કરીશું. રાઈટ સર, તો બધા એપ કે આમ તો બહુ જબરજસ્ત સેટિંગ કરી છે, બધા ક્યારના ચિંતામાં છે કે આપણે અમને જ પૂછશે, અમને નહીં પૂછે કે ભાઈ લેવો તમારા બધાનો વારો આવે છે. કારણ કે જે લોકો છે કે આ લોકો કામ કર્યું છે પણ કે એવું સેમ્પલ જોવા મળે તો અમારે અમારે કાનો મુન્નો લાલુ પછી અલીસા એટલે આ લોકો પણ ખરા, પણ આ લોકો તો તમે કહો મે વિષય તૈયાર છે, તમે તૈયાર તમે બોલવા માંડી એમ. ગાંધીજી વિશે પાંચ વાક્ય બોલી દે આ તરફ બોલશે. મારી એન્ટ્રી મૂવી શરૂ થયા 3 મિનિટ 47 સેકન્ડ આવે છે બધું યાદ હશે એને પણ, કેની એક ડાયલોગ બોલી દે તારો જે તે અંદર મૂવીમાં બોલ્યો હોય એટલે બધા બોલશે. એટલે મારો એક કહેવાય જે બહુ મસ્ત ડાયલોગ છે, કરાવે છે મારો ડાયલોગ હતો એકદમ ઇનોસન્ટ હતો, મમ્મી મારે રમવા નહીં નિશાળે જવું છે. મારો એક ડાયલોગ હતો, મારું ખાનદાન મારી ઇજ્જત જાણે કોઈ રાજાનું રજવાડું હોય. હું રોયલ ડાયલોગ આપી જાઉં એટલે જે ડોસીમાં છે જે બા જે વિરોધમાં છે એ એને જવાબ એક જ આપે છે એમ કે જાણે રાજાનું રજવાડું એવું શું કરતો છે એમ. મારો ડાયલોગ હતો કે સંતોકબા તમને પેલા બા બોલાવી રહ્યા હતા. કયા બા? મને નથી ખબર પણ કઈ બોલાવતા હતા. જ્યારે ડોમ્સની મૂવીમાં એડવર્ટાઇઝમેન્ટ થતી હતી ત્યારે એક મારો ડાયલોગ હતો કે અરે વાહ સરપંચ કાકા તમે અને ઇંગ્લિશ. મારે પણ જ્યારે ડોમ્સનું પ્રોડક્શનનું શૂટિંગ થતું હતું ત્યારે મારો પણ ડાયલોગ હતું, આમાં તો બધું જ ડોમ્સનું છે. તો બી તારા સિવાય બીજું કોઈ કેરેક્ટર ના આમાં બહુ મજા આવતી હતી. સંતોકબા ટીની સંતોકબા ને ટીની તને મજા આવતી હતી તું સેટ પર વહેલા પહોંચતી હતી કે પછી છેલ્લે આ જઈએ આરામથી? ના હું
સૌથી પહેલા ઉઠતી હતી. ઓકે, પણ પહોંચતી હતી ખરી? હા, બધા સાથે જ પહોંચતા હતા. હા, કારણ કે નોર્મલી એવું કહેવાય ને, આઈ વેક અપ એટ 6 બટ ગેટ અપ એટ 8. 6 વાગે ઉઠી ગયો તો પણ પડ્યો રહ્યો તો. આઈ વેક અપ એટ 6 એન્ડ આઈ ગેટ અપ ઓલસો એટ 6. વાવ, આખી 22 માં 22 માં સૌથી નાનું કેરેક્ટર એ, સૌથી નાની હતી. બાજુમાં બી પૂછીએ આપણે, તમને કયું વધારે કેરેક્ટર ગમ્યું તમારા સિવાય? તમારા આમાં બીજું કોઈ બી હોય શકે, ના આનું મજા આવ્યો હોય. મારા સિવાય વિદ્યા કાકી, જગો અને સાક્ષી. સાક્ષી, ના ના આ પ્રશ્ન નથી, બીજો છે. બધા કે આજ કે છે. સૌથી વધારે વજન કયા સીનમાં આવી તમને શૂટ કરતી વખતે? મને આ તો એ ટફ હતું પણ સારું પતી ગયું, ઇઝીલી એવું બી થાય ઘણી વખત. જે વખતે અમે લોકો જગાને બોલાવવા જઈએ છે કે વિદ્યા કાકી, વિદ્યા ટીચર, તે વાળા સીનમાં સૌથી વધારે મજા આવી હતી. ઓકે, સરને ભી થોડું પૂછીએ કે સર તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ મૂવી સાથે જોડાયા? બેઝિકલી આમ મારી સેકન્ડ મૂવી છે પ્રોડક્શન હાઉસ પ્રમાણે, પણ આ મૂવી પર પ્રત્યે મને બહુ જ લગાવ છે. કારણ કે મારા ફાધરે જ્યારે 25-30 વર્ષ પહેલાં જે નાટક્સ ને બધું ચાલુ કર્યું હતું, એમાં ફર્સ્ટ એમણે નવસર્જન જોડે જ જોડાયેલા હતા અને બાળ નાટકથી જ ચાલ્યું. મારા માટે ગર્વની વાત એ છે કે હું મારું આ મૂવી કરી રહ્યો છું એ બી ચિલ્ડ્રન્સ મૂવી જ છે, એટલે મારા માટે બહુ સારું છે. અને આમાં મેં એક નાનો રોલ પણ કર્યો છે. ઇવન સુનિલભાઈનો સપોર્ટ મને ખાસો છે, કારણ કે હું સુનિલભાઈ હું નાનો હતો ને ત્યારે આંગળી પકડીને અમે બે આઈસ્ક્રીમ ખાવા જતા હતા, ત્યારથી હું સુનિલભાઈને ઓળખું છું. એટલે એમનો સપોર્ટ, અમે રોજ વાતો બી કરીએ છીએ, અમારી બધી વાતો બી શેર થાય છે રોજ, એટલે મતલબ બહુ ટચ મૂવી છે મારા માટે. IMDb રેટિંગ ખબર છે? યસ, 9.3 રેટિંગ 10 માંથી. પછી મેં સર્ચ કર્યું કે મિશન ઇમ્પોસિબલ ના કેટલા, આઈ થિંક 8 કેટલા છે, અને પછી મેં સર્ચ કર્યું કે હમણાં નવું મૂવી આવ્યું છે સિદ્ધાર્થભાઈ નું, બચુભાઈ, એના 8.5 છે, અને મસ્તીની પાઠશાળા 9.2 રેટિંગ થી પ્રાઉડ. તમે બધી જગ્યાએ પ્રમોશન કરવા જાઓ છો તો ત્યાં તમારો કોઈ આમ એક્સપિરિયન્સ થયો? કારણ કે મૂવી જોઈ અને પછી એમની સ્ટાર્ટ કરતા સામે જોવી તો લોકોના રિએક્શન બહુ ડિફરન્ટ. અત્યારે રિસેન્ટલી એક્સપિરિયન્સ કહું કે અત્યારે અમારું મૂવી કલોલમાં સંસ્કૃતિ સિનેપ્લેક્સ છે ત્યાં ચાલી રહ્યું છે, ત્યાં એટલી હદે બાળકો ખુશ છે, ઇવન સીટમાં જગ્યા ના હોય તો નીચે બેસીને બી બાળક જોવા માટે રેડી છે કે અમારે આ મૂવી જોવું છે. અને એ જોયા પછી એમના પેરેન્ટ્સને લઈને આવે છે કે ફરી અમને આ બતાવો ને તમે બંને બી અમારા સાથે બેસીને જોવો, એટલું બાળકોને આ મૂવી ગમી. એટલે થિયેટરના જે માણસો છે એ લોકો એવું કહે છે કે અમારે પરમ દિવસે શો ખોલવો પડતો સાંજનો. કેમ? તો કે 20-એક જણ બહાર આવ્યા હતા કે ના અમારે મસ્તીની પાઠશાળા જ ટિકિટ આપો. એટલે સવારે બાળકોનો શો જે થાય છે એ પછી સાંજે આવી રીતે શો થવા માંડ્યો છે. ઓબ્વિયસલી કે આ સ્ક્રીનિંગના થોડા ઘણા આપણે ગુજરાતી મૂવી માટે હજી એટલો બધો લગાવશું ને, એટલે ધીરે ધીરે વધી રહ્યો છે. સારા મૂવી બી આવી રહ્યા છે એવું નથી. અને પણ હું ખરેખર કહું છું, જ્યારે મને બી મેં બીજેપી સાથે વાત કરી હતી મૂવી જોવા માટે ગયો તો હું 8:30 શો હતો, 8:15 હું પહોંચી ગયો. હું ત્યાં આગળ ગયો તો હું પહેલાં એકલો હતો, મને ટેન્શન થયું. મેં પહેલાં પૂછ્યું ચાલુ કરશે ખરા? મેં કહ્યું પિક્ચર તો ચાલશે જ, એક જણ હોય તો ચાલશે પિક્ચર. પણ 8:30 સુધીમાં તો આમ બહુ બધી પબ્લિક અંદર આવી ગઈ. પછી જ્યારે પિક્ચર પત્યું ત્યારે બધાને બી કીધું કે ભાઈ આ ટીમ અમારા શોમાં આવવાની છે, તમારે આવવું તો કદાચ, આઈ ડોન્ટ નો એમાંથી કોઈ આવ્યું હોય તો, આઈ ડોન્ટ નો, પણ એમને કીધું કે ભાઈ એ મૂવીને તમારે સ્ટારકાસ્ટને મળવા મળશે, જોવા મળશે. તો ખરેખર બહુ, અને એક તો એ લોકો રિસ્પોન્સ બહુ જબરદસ્ત હતો મૂવી માટે બી. આગળ હશે તમારા કોઈ પ્લાન નેક્સ્ટ મૂવી માટે કે કાં તો પછી? આમ તો હજી પછી એવું ના કહેતા આ લોકો કોલેજમાં જાય પછી કંઈક નવું આવી પણ મસ્તી કરી હતી એમની સાથે. એટલે મારા કરતા કે અમારા જય કે વિપુલ ભાઈ અમારા પ્રોડક્શન હાઉસ કરતા વધારે આ બધાની ઈચ્છા વધારે એવી છે કે મસ્તીની પાઠશાળા 2 કરો. એવી ઈચ્છીએ સર કે મસ્તીની પાઠશાળા 2 પણ બને.
પણ એક કહીએ ને કે મેકર તરીકે એક આનંદ હોય ને કે આપણી મૂવી ઓડિયન્સ સુધી પહોંચે અને એમાંય વધારે ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચે. યસ યસ. તો એમાં તો અમે કદાચ સૌથી વધારે નસીબદાર છીએ કે અમારી મૂવી ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચી રહી છે. અને અમારા નિર્માતા સાહેબ જે છે એમણે હજુ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડ્યું, એટલે સેકન્ડ પ્રોજેક્ટ અમે ધીરે ધીરે આમ નક્કી કરી રહ્યા છીએ. પણ જ્યાં સુધી આ ફિલ્મ આખા ગુજરાતના જેટલા બાળકો સુધી આપણે પહોંચી શકીએ ત્યાં સુધી, જેટલે નહીં પહોંચે ત્યાં સુધી આ ફિલ્મ ચાલુ રાખીશું. અને અમે એવી રીતે બાય સ્ટ્રેટેજિકલી કે શું કહેવાય સેન્ટર ટુ સેન્ટર જઈએ છીએ. કલોલ ગયા તો કલોલ અમને એવું હતું કે એક વીક પછી પાછું કડી શરૂ કરીશું, પછી મહેસાણા શરૂ કરીશું, પછી સૌરાષ્ટ્ર તરફ જઈશું. પણ કલોલમાં પહેલા વીકમાં, એટલે આ પણ ટચવુડ અમને આનંદ જ એક છે કે પહેલા વીકમાં જેટલી સ્કૂલોને જેટલા બાળકોએ જોયું, સ્કૂલોમાંથી સામેથી વિપુલભાઈને ફોન આવવા માટે કે અમારા બાળકો નહીં બતાવ. તો અમે ત્રીજું વીક અત્યારે કલોલમાં છીએ. મારી જોડે ક્વેશ્ચન મને પૂછ્યો તો મને ઇન્સ્ટા પર કંઈક ભાઈએ ડાંગતરાથી છે નામ છે ધોળો કે અમારી સ્કૂલમાં આવવાના આવી પિક્ચર બતાવે તો અડધા દિવસની રજા મને પિક્ચર બી જોવા માટે. મેં હું પૂછીશ પણ હવે. પણ એકચ્યુઅલી આપણે ઓડિયન્સ તરીકે તો દરેકને ફિલ્મ જોવાનું જે આશય હોય છે એ અલગ અલગ જ હોય. એટલે ઘણા બધા આમાંથી હશે કે તમે પોપકોર્ન બધું પોપકોર્ન તો અંદર નથી મને પૂછ્યું હમણાં. છેલ્લે કયું પિક્ચર જોયું છે? છેલ્લે એનું મેં પિક્ચર જોયું વિકીડાનો વરઘોડો. તમે લોકો જયારે આમ જાઓ બધા તો તમને આમ સેલિબ્રિટી જેવું ફીલ થાય કે આ સ્પોજ મૂવી જોઈને આવ્યા અને લોકો અમને જોયે ને અમને જોઈ રહ્યા. તમે જે ફોટા ફોટા પડાયા પછી અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહેલો છે. અત્યાર સુધી જેટલા પણ પ્રમોશનમાં ગયા એ બધામાં બહુ રિસ્પેક્ટ મળી છે. અને જેવો પણ મૂવીનો જે એન્ડિંગ આવે ને ત્યારે સંતોષભાઈ સામેથી શાળામાં કચરો વાળે એમાં જે 8 છોકરા અને સરપંચ કાકાની એન્ટ્રી પડે ત્યારે લોકોની જે થીસ હોય છે ને માય ગોડ હોય છે. મારી ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ છે કારણ કે છેલ્લું મૂવી જોયું બ્રહ્માસ્ત્ર. યાદ ના કરો યાર બ્રહ્માસ્ત્ર. અને વિદ્યા ટીચર પણ ખરા, વિદ્યા ટીચર પણ ખરા. હા વિદ્યા ટીચર બી ખરા, એમનો બહુ જબરદસ્ત કામ છે. આપણે કેરેક્ટર વિશે બી ચર્ચા કરીશું. પણ બ્રહ્માસ્ત્ર જોઈને ત્યારે હું ઘરે આવ્યો ને મારા ઘરે, પહેલાં તો ફોન કર્યો મારા વાઈફે કે હાલો અદાણી આપણે ગેસનું કનેક્શન બંધ કરી નાખો. મેં હું શેના માટે પણ ચલાવીશું ભાઈ મને કે તમે આમ આથી આમ કરો ને આ પ્રગટાવો. લાલુ યસ, તારો ફેવરેટ વિલન કોણ છે? વિજય સેતુપતિ. એ વિલન છે? હા હીરો છે. નાના સર બહુ મોટો વિલન છે, બહુ સરસ કામ. કયા મૂવીમાં જોયું છે? વિજય ધ માસ્ટર. વિજય ધ માસ્ટર સાઉથ મૂવી? હા મને સાઉથ ના મૂવી બહુ જ ગમે છે, ભલે એમાં બધું હમ્બક હોય છે પણ મને બહુ જ ગમે છે. બધું હમ્બક હોય છે પણ ગમે છે બહુ. તો હું રિક્વેસ્ટ કરીશ સર કે સર એક સાઉથ સ્ટાઇલનું બી એક મૂવી બનાવજો. પછી તો શું છે કે સ્ટન્ટ ના બધું ગમતું હશે ને? ખરેખર ના ગમે કારણ કે મેં એક વિડીયો જોયો ને એમાં પેલો ગોળી મારે છે, પેલો વચ્ચેથી ચક્કુ ફેંકે ગોળી અડધી આ બાજુ ને અડધી આ બાજુ બે જણા મરી જાય. એમ બી અંબક અંબક વસ્તુઓ જોઈ છે. એક બુક્કો મારે ત્યાં જઈને પડે ખબર ના પડે, અને એક બુક્કો સાથે ચાર લોકો પડે. એક સાથે ચાર? હા.
એટલે બહુ મોટું છે કોન્સેપ્ટ. તું કયો શેમ્પુ યુઝ કરે છે? નોર્મલ છે કે વિથ કન્ડિશનર કે એવું હોય? એટલે મારા ઘરે બી કહું ને એટલા માટે કે ભાઈ અમારા ઓછા થતા જાય છે. તને કયો સીન ગમ્યો મૂવીનો? હા, કયો સીન તને વધારે ગમ્યો? મને જ્યારે અમે લોકો બધા જોડે વિદ્યા ટીચર કરીને બૂમ પાડે છે ને ત્યારે. હા, વિદ્યા ટીચર. બાકી હમણાં કદાચ મને કીધું કે છેલ્લે જ્યારે પેમેન્ટ આપતા હોય ને એ સીન પિક્ચર પતી ગયા પછી. જો કે એ બી તમને બી નહીં હોય, તમારા પેરેન્ટ્સને આપ્યું છે માનો છું. અત્યારથી શું પૈસા ને બધું તમે એવું વિચાર્યું કે બધા પૈસા બધા આઈસ્ક્રીમ ખાઈશ આખું પિક્ચર મેં જોયું. ક્વેશ્ચન છે રતનપુરથી, એનું નામ છે રઘો રઘવાયો. બરાબર, આખું પિક્ચર જોયું પણ તમે ક્યાંય નાસ્તાની ડિશેસ જેવું બતાવ્યું નથી, તો તમે આ નવું પિક્ચર બનાવો તો ધ્યાન રાખજો નાસ્તાની ડિશેસ જેવું બતાવો. પાઠશાળામાં રિસેસ તો હોય ને, એટલે મારા જેવો જ લાગે છે. પૂરી હશે એટલે સ્કૂલમાં જાય ને તો સૌથી પહેલાં મેં એડમિશન લઈ તો પૂછ્યું રિસેસ ક્યારે પડે, બિકોઝ દેટ ઇઝ મને કે અહીંયા તો બે પડે. એમને કહી દીધું રિસેસ વાળો સીન હતો કાપી નાખ્યો. તો સર, તમારી મતલબ છોકરાઓ જોડે કામ કરવા માટે કઈ ટેકનિકથી તમે આમ યુઝ કરતા હતા? લાઈક નોર્મલી શું હોય કે હું બી બે છેલ્લા બે દિવસ શૂટમાં હતો, મને કહો ચલો ભાઈ ફટાફટ બેકઅપ રેડી આવી જાઓ, ચલો ચલો ધડાધડ, અને ત્યાં જ ડાયલોગ આપે તમને ઓન ધ સ્પોટ. મને કે હવે તમારે આમ બોલો ને પેલો આમ બોલશે, તમારે પછી આવું કરવાનું રિએક્શન. તો તમે કઈ રીતના પ્રિપેર કરતા હતા સર? એવું એના કરતા હું કહું ને, એના કરતા આમને જ પૂછીએ, એ લોકો વધારે સારું કહેશે. બધા મારા પરથી હું શું મને ખબર પડશે. આજે અમને પહેલા સીન થવાનો હોય એની પહેલા અમને કહી રાખે કે કયો સીન છે, યા તો ફિર વિજયભાઈ યા તો સ્મિતભાઈ અમને પહેલા પ્રિપેર કરાવડાવે ડાયલોગ્સ અને કેવા છે શું છે, પછી અમને સીન. હું તમારી પાસે કેવી રીતે કામ લેતો હતો એ જાણવું છે. પહેલા અમને વર્કશોપમાં ઘણું બધું સરખું કરાવી દીધું, સ્પીચ ને બધું એમણે કરાવ્યું હતું. પછી જ્યારે ડાયલોગ બોલાવવાના જે જે સીન્સ હોય એ અમને જ્યાં રોકાયા હોય ત્યાં જ અમને કહી દે, પછી અમારે કરવાના હોય એટલે ત્યાં સુધી બધું પાક્કું થઈ ગયું હોય. અને સુનિલ સર એસ્પેશિયલી બહુ જ સારી રીતના કામ કરાવતા હતા. કોઈ પણ ભૂલ થાય ત્યારે ત્યારે એટલો હસીને જવાબ આપે અને બહુ જ મસ્તીથી ભૂલને ભૂલ ભૂલ અમારા માટે સેલિબ્રેશન હોય કે ભૂલ પડી. પણ એક વસ્તુ તમે જોઈ હશે કે એની ભાષા ગુજરાતી બહુ જબરદસ્ત છે. રીઅલી શું પૂછો હવે હું પણ મારા વિશે કારેલાનું શાક ખવડાવ્યું પાછું એવી અલગ રીતે. અમને કે પંજાબી મસાલા નાખેલા છે, કાજુ નાખેલા છે, અમે ખાધું. ઉલટાનું મને વધારે માંગવા લાગે કે વધારે કારેલાનું શાક આપો, એટલે ખાવામાં આ રીતે અમે ટ્રીક કર્યા હતા કારેલાનું શાક. એમાં મારે દાવ થયો હતો, અડધું શાક ખાઈ ગયો પછી મેં કોઈકને પૂછ્યું શેનું શાક કીધું કે કારેલાનું. હવે નહીં તો બધા જેમ કે દીદી મને કીધું ખાવું પડે કઈ ના.
પણ બસ એ જે આ લોકોએ કહ્યું એવી રીતે જ. અત્યારે અમે જેટલી મસ્તી કરી રહ્યા છીએ આ કોઈ બધાને બતાવવા માટેની મસ્તી નથી. ઓલમોસ્ટ અમે શૂટ પણ આ રીતે જ કરતા હતા ઓબ્વિયસલી, અને બધા સાથે અમે એવા જ થઈ ગયા હતા. ઇવન એટલે ખાલી હું એકલો નહીં, આખી ટીમ કોઈ જેને કહેવાય ને ગુસ્સો તો નામ માત્ર નહોતો ત્યાં, કોઈને પણ નહીં, કોઈ અંદર એકબીજાને પણ નહીં, કોઈ બાળકો સાથે પણ નહીં. બાળકો આવે એટલે બધાને ખબર જ છે કે આપણે એલર્ટ એટલે બાળક થઈ જવાનું એમ. કોઈ અચ્છા કેમેરો આપણે ફિલ્મ કરીએ છીએ, પહેલાં તો એ ભારત નહોતો કોઈની સાથે, રાઈટ? એટલે મને જ નહોતો. પ્રોડ્યુસર ગમે એટલું વિચારે, ગમે એટલી સારી ફિલ્મ બનાવવા માંગે, ટીમ જ સાથે સપોર્ટ ના હોય તો એ ફિલ્મ નથી બનતી. ફિલ્મ બને છે પણ એ ઓડિયન્સને આજે ગમે છે એનો શ્રેય અમે ટીમ આખી ટીમને જ આપીએ. આ બાળકો તો ખરા જ. મેં આટલી બધી ચર્ચા કરી કેરેક્ટર વિશે બી બુધ્યું બધાને, પણ કોઈએ વિજયભાઈના કેરેક્ટરની તો વાત જ ના કરી. શબ્દો ના આવે કારણ કે ઇંગ્લિશમાં બોલતા. તો સૌથી વધારે ગુજરાતી વાંચતા કોને આવડે તમારામાંથી? તને આવડે? ચલો, મારી પાસે એક લેટર આવ્યો છે, એક છોકરાએ લખ્યું છે પ્રિન્સિપલને તારે વાંચવાનો. તું માઈક પકડી રાખજે. એને પ્રાંશુને કંટ્રોલ કરવો પડે છે, નહીતર માતૃશ્રીને પિતૃશ્રી જોડે રાખા. વાંચ. લેટર ટુ પ્રિન્સિપલ. Leave application for I coming. Dear sir, I will not come as my I have come. If I come with my coming eyes, then your eyes will come and you will not come. But still, if you come with your coming eyes and all school will come, all will not come. So I will not come and all will not come. I will come back when my coming eyes will go. And all will come without their eyes coming. Yours only come less. Okay, welcome. તો સર વિજયભાઈના વિશે થોડું મને કંઈ કહેશો સર, એમનું કેવું હતું આમ ફિલ્મમાં? રોલ વિશે તો ખબર પડી ગઈ, અને જે લોકો નથી જોયું એ લોકો જોશે તો ખબર પડી જશે કે એ મોમેન્ટ આવીને એવું જતા રહે છે કે આમ તમને યાદ રહી જાય કે યાર મજા આવી ગઈ. વિજય ક્યાં છે? સારું બોલો. વિજય છે, સારું બોલો. ના ના, વિજય એ અમારી સાથે એકચ્યુઅલી નાટકોથી જોડાયેલો છે. લગભગ 3-1 વર્ષથી અમારી સાથે નાટકો કરે છે. એ પ્રોડક્શન સાઈડ હોય છે, બેક સ્ટેજ કરે છે, એક્ટિંગ કરે છે, અને એની આ પહેલી ફિલ્મ હતી. આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો આ ફિલ્મમાં, અને આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક્ટર એને ભલાનું કેરેક્ટર કર્યું, જે ઇંગ્લિશ બોલે સુનિલભાઈ ને કે મેં આ મારી પહેલી મૂવી છે, પણ મને પહેલી જ મૂવી માં 5 મૂવી નો એક્સપિરિયન્સ મળી ગયું મને આની અંદર, એટલે ઘણું બધું હું શીખ્યો. એટલે સુનિલભાઈ માટે જોરદાર જયારે મેં ભલાનું કેરેક્ટર કર્યું હતું ત્યારે મને નથી ખબર કે આટલું ફેમસ કેરેક્ટર થશે. ગઈકાલે પણ લોકો સેલ્ફી લેવા આવ્યા કે તમે ઇંગ્લિશ બહુ સરસ બોલ્યા.
એક છોકરાએ મને એવું કહ્યું કે વિજયભાઈ કે તમે અમારી ઇંગ્લિશમાં સોરી અમારી સ્કૂલમાં ઇંગ્લિશ શીખવાડાવો. મને ગઈકાલે આવું કહ્યું. તો એક ડાયલોગ છે મારા બે પાંચ એવા, તો હું નાનું જસ્ટ નાનો ડાયલોગ બોલીશ. યસ માય ડિયર ફ્રેન્ડ, હાઉ આર યુ? ફાઇન, થેન્ક યુ, વેલકમ. બે ડાયલોગ છે પણ એ તમે તમારે મૂવી જોવા જવું પડશે મસ્તીની પાઠશાળા. ઓકે, થેન્ક યુ સો મચ. સિચ્યુએશન છે એટલે સિચ્યુએશન જોઈએ તો જે ભલાનું કેરેક્ટર વધારે મજા પડે. ઓબવિયસલી ઓબવિયસલી જય ભઈએ પણ રોલ કરેલો યાર. મારો એક્ચ્યુઅલી ડાયલોગ હું જે રોજ કરું છું એ જ ડાયલોગ છે મારો. મારે સવારે 8 વાગે જોબ પર જવાનું છે અને સાંજે 9 વાગે ઘરે આવવાનું છે, એટલે હું તમને ભણાઈ નહીં શકું. એટલે એ ગામમાં બધા બહુ બધા લોકો હોય છે ભણેલા પણ સપોર્ટ નથી કરી શકતા, પણ એના માટે તમારે મૂવી તો જોવી જ પડે એકચ્યુઅલી. અને ખાસ કરીને જે લોકો નથી જોયું પ્લીઝ પ્રોમિસ આપજો કે તમે મૂવી જોજો. સર અમદાવાદમાં કઈ જગ્યાએ ચાલી રહી છે? આઈ થિંક વાઇડ એંગલ છે. વાઇડ એંગલમાં અમદાવાદમાં ચાલી રહી છે સર. સર જે નાના છોકરા હોય છે કે બાળકો છે જે કાં તો એમના પેરેન્ટ્સ છે અહીંયા, એમના માટે કંઈ મેસેજ કે જે લોકો આવા ફિલ્ડમાં આવવા માગતા હોય, એમની પાસે ક્રિએટિવ યુ નો ઓલરેડી અંદરથી પડ્યું હોય ઘણી વખત આર્ટ ફોર્મ. એક વાત કદાચ, એટલે અત્યારે તો હું પણ એક પેરેન્ટ છું, વાલી છું, મારું બાળક પણ છે જેને, પણ એક વાત હું હંમેશા એવી શેર કરતો હોઉં છું કે આપણું બાળકને જો ખરેખર ઈચ્છા હોય તો 100% ફિલ્ડમાં આવવું જોઈએ. ખૂબ બ્રાઇટ ફ્યુચર છે અને ટેલેન્ટ ટેલેન્ટ તો ક્યાંય છુપી રહેતી જ નથી. એ તો ગમે ત્યાંથી તમે ગમે એટલા બારણા બંધ રાખશો તો એ બહાર આવવાની જ છે. પણ ઘણી વાર કેવું ફીલ થયું, એટલે મારા કરતા વધારે આરતી દીદીને ફીલ થતું હશે એવું, કે ઘણા પેરેન્ટ છે ને ના બસ આને એક્ટિંગ કરવાની જ છે, એટલે પરાણે મૂકજો, હા તારે આજ કરવાનું છે. હા, પણ એટલે એવું ના કરવું જોઈએ. એની જે ઈચ્છા હોય સ્પોર્ટ કે ટેલેન્ટ કે જે પણ કરવું હોય એ કરવા દેવું જોઈએ. અને હું તો એમ ઈચ્છું છું કે ભણવાની સાથે આવી કોઈ ને કોઈ પ્રવૃત્તિ રાખવી જ જોઈએ. ભલે મ્યુઝિક શીખે તો તબલા શીખે, ગિટાર શીખે, સિંગિંગ શીખે, એક્ટિંગ શીખે, ક્રિકેટ શીખે, ટેનિસ શીખે, કંઈ પણ, પણ ભણવાની સાથે એક પ્રવૃત્તિ આવી હોવી જોઈએ જે ભવિષ્યમાં ખરેખર આ સ્ટ્રેસવાળા આ કોર્પોરેટ કલ્ચરમાં એક એ ખ્યાલ આવે જ છે કે એ જરૂરી હોય છે કંઈક ને કંઈક સ્ટ્રેસ રિલીફ માટે આવી કોઈ એક વસ્તુ જરૂરી જ છે. ભલે આ ફિલ્ડમાં ધારો કે અત્યારે નાનપણથી આ લોકો શીખ્યા છે, કાલે કોઈ એન્જિનિયર હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ ફોરેન જશે, અથવા રાધર આ ફિલ્ડમાં જ હશે, કોઈ હીરો હિરોઈન હશે, કોઈ એક્ટર હશે, કંઈ પણ, પણ ધારો કે નથી આ ફિલ્ડમાં તો આ કરેલું ક્યાંય ખાલી નથી જવાનું. ઓબવિયસલી શીખેલું કોઈ વેલકમ. એન્જિનિયર બને તો કોન્ટેક્ટ કરજો મને, અમારું ગ્રુપ છે એમાં તમને લઈ જઈશ. અને ડિરેક્ટર બનો તો મારો કરજો, પ્રોડ્યુસર બનો તો વહેલા કરજો. તો છેલ્લે આપણે સર શો ક્લોઝ કરીએ, બધાએ પોતાના તરફથી ઓડિયન્સને કંઈ કહેવું હોય અહીંયા આગળ, કંઈ બી મતલબ થેન્ક યુ ના કહેતા ખાલી. લાલુ, લાલુથી શરૂ કરો, મારો ફેવરેટ કેરેક્ટર. મારે ખાલી અત્યારે એવું જ કહેવું છે કે આ ફિલ્મમાં અમે બધાએ મજા પણ બહુ કરી હતી. આખા 10-10 દિવસ આરતી દીદી અમારી જોડે હતા, સુનિલ સર, વિપુલ સર, પછી જયભાઈ, અમારી આખી કાસ્ટ અમારી જોડે હતી. અમે મજા પણ બહુ કરી છે, પણ અમારા વચ્ચે એક્ઝામ નામક એક વસ્તુ આવતી હતી જે અમને બહુ નાડી છે, જે અમને મેનેજ કરાવ્યું હતું આરતી દીદીએ. અને બીજી વસ્તુ કે જેને જેમને આ પિક્ચર ના જોયું હોય એ પિક્ચર ખરેખર એકવાર જોવા જેવું છે. આ મૂવી એઝ અ એક્ટર તરીકે નથી કહેતો, પણ એઝ અ ઓડિયન્સ તરીકે કહું છું આ વસ્તુ. મેં આ મૂવીમાં પહેલી વાર, એટલે આ મારી પહેલી મૂવી હતી અને આમાં મને કરવાની બહુ જ મજા આવી છે. અને બધાએ જેમને બી ગમતી હોય એક્ટિંગ એ નવસર્જનમાં આવો અને કોઈ બી એક્ટિંગ ક્લાસ કરો, બહુ મજા આવે છે આમાં. તો મારો પણ આ મૂવીમાં પહેલો જ એક્સપિરિયન્સ હતો અને બહુ જ મજા કરાઈ છે આ ટીમને. અને આજે પણ બહુ બધા ગામડામાં એવું હોય છે
એક્ચ્યુઅલી આપણને અહીંયા બહુ બધી ફેસિલિટીઝ મળે છે, પણ ગામડામાં કેવી ફેસિલિટી હોય છે એ આ મૂવી થ્રુ ખબર પડે છે. તો આવી પણ ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે કે ફિમેલ હોય તો બહાર નહીં મોકલવાના, કે પછી છોકરાઓનું ભણતર પણ બગડતું હોય છે. તો પ્લીઝ આવું ના કરતા, અને જેને એક્ટિંગનો શોખ હોય એને તમે મોકલજો કોઈ પણ સંસ્થામાં. કારણ કે મારો ફ્રેન્ડ જ એવો હતો, એના પપ્પા મને કહેતા હતા કે તું આને કંઈક શીખવાડને, મારો છોકરો ભાવ જ નહીં આપતો. એટલે પ્લીઝ એક્સપ્રેસિવ થવા દેજો, અને જો આવી કોઈ ફિલ્ડમાં રસ હોય તો એને મોકલજો. મને આ મસ્તીની પાઠશાળાની ફિલ્મ કરીને ઘણું શીખવા મળ્યું છે. સુનિલ સરે શીખવાડ્યું છે, વિપુલ સરે શીખવાડ્યું, આરતી દીદીએ પણ શીખવાડેલું છે. પણ બધા છોકરાઓને ખાલી ભણવા પર જ ફોકસ ના કરાવવું જોઈએ, રમવા પર પણ કરાવવું જોઈએ. રમવાથી પણ ફ્યુચર બ્રાઇટ થઈ શકે છે, ખાલી ભણવા પર જ પ્રેશર ના આપવું. બધા પેરેન્ટ્સને આવી વિનંતી છે. આ મૂવીમાં મારો સૌથી વધારે એટલે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, કેમ કે આ મૂવી આમ મૂવી જેવી લાગી જ નથી, આ એકદમ પિકનિક જેવું જ લાગ્યું છે. મુન્ના એનું સેન્ટેન્સ ચોરી લીધું, આજે તો મોકો મળે છે કઈ તો ફરી કે ફરી કે. હા, મને તમારાથી આ વિનંતી હતી કે તમે કોઈ પણ ગામડામાં જાઓ તો હજી પણ આવું છે જ કે છોકરીઓને બહાર નથી જવા દેતા, તો તમે એમને કહો શું કહેવાય, તમારા કહેવાથી કોઈનું ફ્યુચર સારું થઈ શકે. એમ જ જેમ કાનાએ કીધું કે આ મૂવી એક મૂવી જેવું તો જરાય નથી લાગ્યું, કે અમે લોકો એક 10-15 દિવસની પિકનિકમાં ગયા એવું જ. અને સુનિલ સર, વિપુલ સર અને જય સરને બહુ મોટો થેન્ક યુ કે આટલી સરસ રીતે અમને રાખવા માટે અને અમને મૂવીમાં આટલો ચાન્સ દેવા માટે. પહેલાં તો જેમ નામ જ કહે છે મસ્તીની પાઠશાળા, અમે લોકોએ બહુ જ મસ્તી કરી છે ફ્રેન્ડ્સ જોડે. પછી થોડા લોકો એટલે 50% લોકોને એક્ઝામ નહોતી, જેમ કે મને એક્ઝામ નહોતી, મારી ફાઇનલ એક્ઝામ નહોતી ચાલતી, મારી ફાઇનલ એક્ઝામ પતી ગઈ હતી. અને જેમ કે લાલુ છે, પછી સાક્ષી છે, એ લોકો બધાને ફાઇનલ એક્ઝામ ચાલતી હતી, એટલે આરતી દીદી બધાને મેથ્સ કરાવતા હતા, એટલે એમાં બધા એટલે હું પણ બેસી જતી હતી મેથ્સ કરવા. આરતી દીદીની જવાબદારી બહુ વધી હતી. થેન્ક યુ સો મચ આખી ટીમને, સુનિલ સર, વિપુલ સર અને આખી ટીમને અમને આટલું મોટું એક્સપોઝર આપવા. કોઈ પણ બાળક જ્યારે શાળામાં પ્રથમ ડગલું માંડે છે ત્યારે એની અંદરની ધૂનની ગડગડાટ કંઈ એવી હોય છે કે સુર નથી પણ સુરનો ઉગાડ છું હું, ભાષાના ઓળખે એ શબ્દનું પ્રકાર છું, ચટ્ટાન તોડીને માર્ગ કાઢી જરૂર, ધીમા છતાં સતત બિંદુનો પ્રહાર છું. જ્યારે મને આ ગુજરાતી મૂવી માટે ઓફર આવ્યો ત્યારે મને અને મારા દાદાને ખૂબ જ પ્રાઉડ ફીલ થયું. ખબર છે મારા દાદાને કેમ પ્રાઉડ ફીલ થયું? ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી, રાષ્ટ્રકવિ મેઘાણી એ પણ ગુજરાતી, કલ્લો દુનિયા મુઠ્ઠી મેં ધીરુભાઈ અંબાણી એ પણ અમારા ગુજરાતી, આકાશમાં જનાર પહેલી મહિલા પણ ગુજરાતી, 10 વર્ષથી ભારતનું સુકાન સંભાળતા માન્ય મોદીજી એ પણ અમારા ગુજરાતી, ભારતમાં સૌથી વધારે એરપોર્ટ પણ ગુજરાતમાં, ભારતમાં એક જ એવો તહેવાર છે જેમાં લાખો લોકો ભાગ લઈ શકે છે એ છે ગુજરાતી ગરબા, મોટા પર્વતો, રણપ્રદે, મેદાની પ્રદે, 150 કિલોમીટર લાંબો દરિયા કિનારો, આ નજારો તમને ફક્ત ભારતમાં ભારતના એક જ રાજ્યમાં જોવા મળશે જે છે ગુજરાત. હવે તમે આ મૂવી જોઈ લીધી હોય તો તમારા મિત્રો, મમ્મી પપ્પા, દાદા દાદી, સગા સંબંધી અને જેટલા લોકો તમે ઓળખો એમને કહેજો કે આ મૂવી જરૂર જોય. અને હવે તમે આ મૂવી નથી જોઈ તો તમે આ મૂવી જો અને પછી તમારા રિલેટિવ્સને કહો કે આ મૂવી જોઈએ.
અને હજી પણ વધારે માહિતી જોઈતી હોય તો તમે અમારા મેડમનો કોન્ટેક્ટ કરી શકો. જબરદસ્ત સ્પીચ સર, તમારું શું કહેવું? બસ આટલું સારું ઓડિયન્સ આવ્યું છે, અમને બધાને બહુ મજા આવી. થેન્ક્સ તમને પણ, તમારો શો બી બહુ જ સારો થાય. અને અમે ફ્યુચરમાં ધ કપિલ શર્મા શોની જગ્યાએ ધ કેડી લાઈવ શો જોતા આવીએ. બસ થેન્ક યુ અમને ઇન્વાઇટ કરવા માટે. અને ઓડિયન્સને બી એટલું જ કહેવું છે કે ગુજરાતી મૂવી અત્યારે મતલબ બહુ બની રહી છે, તો તમે બી ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. બસ થેન્ક યુ. કપિલ શર્મા વાળું બે ત્રણ વખત ચલાવજો. સર આ શોનું એક કમિટમેન્ટ છે, જે મેં પહેલાં બી કમિટમેન્ટ ઓપનમાં આપેલું છે કે લાઈફ ટાઈમ સુધી આ શો ચાલવાનો છે. સો પહેલાં અમે દર મહિનાના પહેલાં ફ્રાઈડે કરતા હતા, તો લોકોને વેટ કરવું પડતું કે હવે નેક્સ્ટ ફ્રાઈડે ક્યારે આવા, કારણ કે મહિનામાં એક જ પહેલો ફ્રાઈડે એક જ હોય, પછી સેકન્ડ થર્ડ થઈ જાય. એટલે અમે શોનું નામ ચેન્જ કર્યું, તો કેડી લાઈવ શો, વી કેન ડૂ ઇટ એની પ્લેસ એની ટાઈમ એની વેર. સો થેન્ક યુ વેરી મચ. લાસ્ટ ક્લોઝિંગ રિમાર્ક્સ કે શું કહેવાય એવું કંઈ કે લોકો? બસ એટલે આજે આમ કેડી લાઈવ શોમાં આપણે બેઠા છીએ મસ્તીની પાઠશાળાના માટે, એ વિષયને લઈને ગુજરાતી ફિલ્મ. એટલે અમે અમારું કામ પૂરું કરી દીધું અને હવે કામ ઓડિયન્સનું છે. આ બાળકોએ બહુ જ સરસ કામ કર્યું છે. અને અમારા નિર્માતા જે વિપુલભાઈ શાહ, એમની બહુ જ એવી ઈચ્છા હતી કે ચિલ્ડ્રન ફિલ્મ એ બનતી જ નથી, ખૂબ ઓછી, એટલે કદાચ ઇન્ડિયામાં જ ખૂબ ઓછી બની છે. તો આપણે એટલે અમારાથી બની ગઈ છે. હવે સારી એક મૂવી, એક ચિલ્ડ્રન ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો, જે સારી બની, અમે ઓડિયન્સ સુધી પહોંચાડી છે. તો ઓડિયન્સને એક જ વિનંતી કે તમે લોકો આ ફિલ્મ જુઓ અને હજુ બીજા ઓડિયન્સ સાથે બીજા બાળકોને બતાવો. એટલે મોટા પણ જોશે તો ચોક્કસથી ગમશે. યસ, એ અમારી બાંયધરી ગેરંટી. મેં પોતે પણ જોઈ લીધી, બહુ મજા આવી. તમે અગર મૂવી જોઈ હોય અને તમને કદાચ ના ખબર હોય તો અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પેજ છે મસ્તીની પાછાળાનું, એને ફોલો કરજો અને બુકમાય શો પર રેટિંગ પણ કરજો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આણે કરી. તારું કોઈ આઈડી બાઈડ બોલી દે. ઇન્સ્ટાગ્રામ પર છે અંશ ચોક્સી 10. હા, એ સેના માટે આવું? અમારે બર્થડે ડેટ 10 છે એટલે. થેન્ક યુ વેરી મચ કાના, ખરેખર બહુ જ મસ્તીની પાઠશાળા ફેસબુક અને ઇન્સ્ટા બંને પર છે. એના પર ઇન્ફોર્મેશન બી તમને કદાચ મળતી રહેશે, જે અપડેટ એ લોકો જે જે થિયેટરમાં જાય છે બધાને મળે છે, બધું તમને ઇન્ફોર્મેશન મળશે. તો થેન્ક યુ વેરી મચ સુનિલ સર, જય સર અને એન્ટાયર તમારી ટીમને. અને અમારી ટીમના હર્ષભાઈને હું કહીશ કે બાળકો માટે એક મોમેન્ટમ અમે તૈયાર કરીએ સર, કારણ કે સમય અમારી પાસે ઓછો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી બધા શૂટની અંદર ચાલી રહ્યા છે, પણ અમારી પાસે જે થઈ શક્યું અમે કરી રહ્યા છીએ. તો પ્લીઝ બાળકો માટે હર્ષભાઈ પ્લીઝ. એટલા માટે કાનાજી તમે ભણજો, કારણ કે ભણતર વિશે જ ફિલ્મ છે. આમ તો બીજું કંઈક ચોકલેટ બોકલેટ આપવાનો વિચાર હતો, પણ શું છે કે ચોકલેટ તમારા હાથમાં નહીં આવે, તમારા ભાઈ બહેન નાના લઈ લેશે. તો દેટ્સ વાય વી ડિસાઇડેડ ઇટ. અને આપણે છેલ્લે એક સરસ મજાનો ગ્રુપ ફોટો લઈએ સર, તો અમારી સાથે બી યાદ રહેશે અને તમને બી યાદ રહેશે કે ભાઈ આવા એક શોમાં ગયા હતા.